થરાદ પંથકમાં શિયાળાની શરૂઆત થયા બાદ છેલ્લા 15 દિવસથી અસહ્ય ઠંડી પડી રહી છે અને આ ઠંડીને લઈ ગરીબ પરિવારોની હાલત દયનીય બની ગઈ છે। ત્યારે આવા નિસહાય લોકોને ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે થરાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ તથા ઇફકો કંપની દ્વારા ગરમ દાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ વિતરણ બનાસકાંઠા લોકસભા બેઠકના સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે કરાયું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ દાનાજી માળી, તાલુકા સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, ઇફકોના માર્કેટિંગ મેનેજર NS પટેલ, ખેમજીભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઇફકો અને થરાદ તાલુકા સંઘના માધ્યમથી જ્યારે ઇફકોના મેનેજમેન્ટ બોડી નક્કી કર્યું કે સમગ્ર દેશમાં ધાબળા વિતરણ જ્યાં શક્ય હોય ત્યાં ગરીબ બહેનોને આપવું, એના ભાગરૂપે અહીં પણ ઇફકોના પ્રતિનિધિ આદમથી નટુભાઈએ વાત કરી અને મારા સંઘના કહેવાય જીવરાજી કરે મેં નક્કી કર્યું કે ભાઈ વિધવા બહેનો જે છે વિધવા બહેનોને ધાબળાનું વિતરણ કરવું છે। અમે ઇફકો સંસ્થા મારફત આજે અહીં બોલાવી રહી જે વિધવા બહેનો છે ગરીબ બહેનો છે એ બહેનોને ધાબળા વિતરણનો કાર્યક્રમ લીધો।